ઋતુને વગર વ્યાજે આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવતા ગુજરાતના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. પરંતુ આજે આ જાહેરાતને એક વર્ષ પૂર્ણ થયું છે, તે છતાં પણ સરકાર દ્વારા જે ખેડૂતોને 3 લાખ રૂપિયાની લોન વગર વ્યાજે આપવાની વાત હતી તે મળી રહી નથી, તેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર આપ પાર્ટીના નેતાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સરકારે જાહેરાત કરેલી છે કે ખેડૂતોને 0% વ્યાજે 3 લાખ સુધીની પાક ધિરાણ લોન આપવામાં આવશે. પરંતુ ગયા વર્ષે જે ખેડૂતોએ રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી પાક ધિરાણ લોન લીધેલી હતી, એ ખેડૂત જયારે પાક ધિરાણ લોન રિન્યુ કરવા ગયા ત્યારે ગયા વર્ષે ખેડૂતો પાસેથી 7% વ્યાજ વસૂલવામાં આવ્યું છે, જે ગુજરાતની અંદર દરેક રાષ્ટ્રીયકૃત બેંકોમાં આ વ્યાજ વસૂલવામાં આવ્યું છે. જ્યારે બેંકો પાસે ખેડૂતો રજૂઆત કરવા ગયા કે અમારો વ્યાજની રકમ તમે કેમ વસૂલી છે અને હજુ સુધી રિફંડ કેમ નથી આપ્યા, ત્યારે બેંકના અધિકારીઓએ જવાબ આપ્યો કે હજુ સુધી ગુજરાત સરકારે બેંકોને આ વ્યાજની રકમ આપી નથી એટલે અમે ખેડૂતોને આપી શકશું નહીં. એટલે કે જે ભાજપ સરકારે જાહેરાત કરેલી છે 0% વ્યાજે લોન આપવાની, આ યોજનાનો સદંતર ફિયાસ્કો થયો છે. જે ખેડૂતોને 0% વ્યાજે લોન મળવી જોઈએ એ ખેડૂતો પાસેથી ફ્લોટિંગ વ્યાજ વસૂલવામાં આવ્યું છે. એક વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો, હજુ સુધી ખેડૂતોને વ્યાજની રકમ પરત મળી નથી. ત્યારે આજે અમે આમ આદમી પાર્ટીની ટીમ તેમજ આ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સાથે મળીને કલેક્ટર મારફત મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને આવેદન પત્ર આપ્યું છે કે તાત્કાલિક ધોરણે આ ખેડૂતોની વ્યાજની રકમ પરત આપવામાં આવે અને ખેડૂતોને ફરી વખત જયારે આ પાક ધિરાણ લોન રિન્યુ કરવા જાય ત્યારે અગાઉથી એવું બેંક અને સરકારનું સંકલન થવું જોઈએ કે ખેડૂતો પાસેથી ખોટી રીતે આ વ્યાજની રકમ વસૂલવામાં ન આવે. સમાચારમાં આગળ વાત કરીએ સુરત શહેરની, તો સુરત શહેરના મૈધરપુરા વિસ્તારમાં આવેલ રૂગનાથપુરામાં રવિવારે રાત્રે બુટલેગર સાહિલ પોટલાની જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. જોકે પોલીસે આ મામલે ગણતરીના કલાક